આજે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. માંડવી શહેરમાં કલ્યાણેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં લોકો ઉમટી પડ્યા હતા. મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાંજના મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજે આપણે કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનું ભવ્યથી ભવ્ય આયોજન સારામાં સારું કરીએ છીએ દર વર્ષે, અને આ વર્ષે પણ સારામાં સારું આયોજન કર્યું છે. તમે વિડીયોમાં પણ જોયો હશે, સારામાં સારું ડેકોરેશન દર વર્ષે મહાદેવ ગ્રુપના બધા સભ્યો કરી રહ્યા છે. એમાં બિમલભાઈ, વિનુભાઈ બધા સાથે છે. બાવાજીનો પણ સાથ સરકાર સારો રહે છે, અને દાતા પરિવારનો પણ ખૂબ સારામાં સારો મળે છે. તો હવે દર વર્ષે કાંઈક અમે અમારો ગ્રુપનું આયોજન એવું હોય છે, દર વર્ષે કાંઈક અલગ અલગ કોન્સેપ્ટ, અલગ ડેકોરેશન, દર વર્ષે અલગ ડેકોરેશન કરીએ છીએ અમે. ને હર વર્ષે અમે કાંઈક સારો પણ આયોજન કરતા રહેશું. અત્યાર સુધી ઓછામાં ઓછા જવા હોય તો 1500 થી 2000 ખાલી 3 થી 4 કલાકમાં આવી ગઈ છે. હજી સાંજના એક મહાઆરતીનું પણ આયોજન છે. મંદિર 1605 ની સાલમાં નામ કલ્યાણેશ્વર મંદિરનું નામ પડેલું છે. 1605 ની સાલમાં એનો લેખ અમારા કાંઈ હાજર છે. આજે આપણે કલ્યાણેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા છીએ, જે વર્ષોથી ખૂબ જ જૂનું મંદિર છે, 100 વર્ષે હિસાબ પર, અને એનું ડેકોરેશન તો ખૂબ જ અદ્ભુત હોય છે. દર વર્ષે દર શિવરાત્રિના તો અલગ હોય છે, પણ અહીં કને દર સોમવારે બી મહાઆરતીઓ થાય છે, અને ડેકોરેશન ખૂબ જ અદ્ભુત હોય છે. હું તો અહીં કને બચપનથી આવું છું, મારા દાદા પણ અહીં આવતા, મારા ફાધર બી અહીં આવતા, અને હવે અમે પણ એ જ રીતે સિલસિલો ચાલુ રાખી અને અહીં આવીએ છીએ. આ મંદિર ખૂબ જ સ્વયંભૂત છે. અહીં કને એવી માન્યતા બી છે કે અહીંયાનું જે લિંગ છે એના ઉપર એમ કે ગાયે ખુદે પેટ હતું ને પછી એ લિંગ ઉત્પન્ન થયેલું છે, એ બી ખ્યાલ જ છે અહીંના લિંગની આપણને. ને ખૂબ જ માંડવીમાં પ્રખ્યાત મંદિર છે. શિવરાત્રિમાં તો આપણે એમ જ કહીએ ને કે જય બોલે સૌને કહેશું, અને સૌને કહેશું કે શંકર ભગવાન કને એવી જ પ્રાર્થના કરશું કે હવે કોરોના ન જોઈએ કોઈને, અને દરરોજ રેગ્યુલર સારી રીતે બધા દર્શને આવી શકે એ જ કહીશું શંકર ભગવાનને. ને એ જ મેં આજે બી એ જ પ્રાર્થના કરી છે કે એ અહીંયા કને સર્વને બધાને શાંતિથી આવા દર્શન કરવા આવવા દે, કોરોનાને ભગાડી.